અને આનંદ જ કરવાનો છે, મારી હગાઈ નો જ થતી. બોલો, આટલું આટલું બોલું તોય બોલો. પછી એક ભાઈ મને કીધું, મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. એ ગામમાં હું છોકરી જોવા ગયો, ખાટલા આવી રીતે છોકરી બેઠેલી, વાંહો દઈને એની મમ્મી બાજુ મોઢું ને વાંહો અમારી બાજુ. ઓલો ભાઈ મને કે જો આ કન્યા, મેં કીધું ગમ્યું. ઓલો ભાઈ કે મોઢું નથી જોયું તોય. મેં કીધું વાંહો છે, મોઢું હોય જ ને. પછી છોકરીના પપ્પાએ વાત કરી, એ કે આ છોકરાને તમારી છોકરીને જોવા લાવ્યા છે. છોકરીને પપ્પા કે અમારી દીકરીની બીજે વાત હાલે છે, પછી તમને હમાસાર દેશું. મેં ઓલા ભાઈને કીધું હમાસાર હજી ક્યારે આવ્યા નથી, નીકળવી. દશક દી થયા ને ત્યાં એક બીજો ભાઈ મળ્યો, મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. તો ઈ ગામમાં હું છોકરી જોવા ગયો, ડેલાની બારી ખોલીને ડેલાની અંદર પગ દીધો ને તો છોકરી ઠામડા ધોતી બટકી એવી, ધોળિયા ટીરિયા જેટલી છોકરી છે, કોલસો ઈ નો હળવી હાવ બટકી આમ બતક જેવી. ઓલો ભાઈ મને કે જો આ કન્યા, હું તો ભગવાનને પ્રાર્થના કરું, હે ઈશ્વર આવું ભાગ્યમાં છે. મેં કીધું ગમી. ના ના ભરતભાઈ, ભલે આ જોખ સાંભળે પછી જોવામાં ધ્યાન આપશે. હા બધું બધું અત્યારે વિજ્ઞાન જ એવું હોય. પણ મેં કીધું ગમી. પછી છોકરીના પપ્પા રે મને જે ભાઈ લઈ ગયા હતા એને વાત કરી કે આપણે વાત થઈ હતી ને કે આ છોકરાને જોવા લાવ્યો છું. છોકરીને પપ્પા કહે અમારી દીકરીની કાલે જ હગાઈ થઈ. એટલે મેં કીધું તોય જોવા લાવો છો? તો કે આ ફોન નહોતા ને વખતે. તો પછી હું ઘરે આવ્યો ને કંટાળ્યો. દશક દીધી અને ત્યાં એક ભાઈ મળ્યો મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. પણ મને કે પગે છે જ ખામી છે. તો મેં કીધું છે જ ખામી હોય તો હાલ છે, મારે કાં રેસના ઘોડામાં દોડાવી છે. એ ગામમાં હું છોકરી જોવા ગયો, આવી રીતે ખાટલા છે જ ખામી. એ સા લઈને આવી કઈ રીતે ખબર? સહેજ ખામી વાળી, આના હાથમાં અડાળી, એના હાથમાં કીટલી, અને આવી રીતે આવી. જોજો, ધ્યાન રાખજો. હું તો ખાટલામાં આડો થાવ. મેં કીધું આ સા ઢોળવાની. અને મિત્ર, હકીકત આપણે હગાઈ જોવા જઈએ ને એટલે શરમ બહુ લાગે. આવતા તો મેં ધ્યાન જ નહોતી કરી. સા દઈ ગઈ ને પછી જોયું તો એક ફલાંગ ભરે ને તો સાર તો વળ ખાતી હતી. મારો ભાઈ આરે મને કે આ બહુ લૂલી છે, કે છે ને સેજ ખામી, આ સેજ હાજી છે. ઈ સતાય મને કે તને જે લાગે ઈ. મેં કીધું દેહોની નોટ ગમી. ઈ હજી જોવા નથી આવ્યા. ઓલા માસી કે થઈ ગયું છે, બધાનું થઈ ગયું છે. એ કે થયું છે કે નહીં? થઈ ગયું છે. બિચારા ઉપાધિ કરે કે આવો છોકરો છે, ડાયવર થયું છે કે નહીં થયું હોય? હવે તો માસી થઈ ગયું છે. દસ દિવસ પહેલા જ મેં કીધું બેટા આરસી પાણી પાને. તા કે ભાઈ ને કયો ને? મેં કીધું એટલે દર્શીલ પાણી પાન. તા કે મારી મમ્મી ને કયો ને? મેં કીધું પાણી પાન. તા કે છોકરા નો ચિંતા હાથે પી લે હોય. મને આ રૂ ફરતો ગામડે બોલો. પણ એક માં મારે ના પાડવી પડી. કન્યા કેવી છે? આવામાં તું રાજી છે? ના પાડતો બોલો.
એકમાં મારે ના પડ્યું, આવ આવ તારું માંગુ આવ સાહેબ, એ રૂપ રૂપનું અંબાર સાહ, હેડા હેડા માનવી પડતો ને બાપ, ના ના ડાયો છોકરો. અને આ આ જે ગોર કરે ને થોડો એ ભાગશાળી, કંઈક દેતા શીખશું ને એટલે આગળ થઈને આવશે. એટલે મને ઓલો ભાઈ કે તું એમ કે ને ઓકે, એટલે 15 દી માં સાંડલા, 15 દી માં લગ્ન, હગાઈ કરવા વાળો હજડ મળ્યો. મેં કે સે હજડા જ, મને કે તું એમ કહી દે ને ઓકે એટલે પાકું. હું તો ઇન્સર્ટ વિન્સર્ટ કરીને કોકના બૂટ, કોકની ઘડિયાળ તાલે થઈને ગયો. મેં કીધું મેળ આવી જશે. પછી છોકરી ચા લઈને આવી, ચા પાણી પીધા. પછી ભાઈ મને કે છોકરી અરે વાતચીત કરવી હોય તો વાતચીત કર, તું એમ કહી દે ઓકે એટલે હગાઈ પાકી. તો હું ઓલે માવો ખાતો, મને કે વાતચીત કરવી હોય વાતચીત કરી લે. મેં કીધું માવો ખાવું છું ને તો અત્યારથી કહી દેવી, એટલે પછી લગ્ન પછી દખા ન થાય. તો હું માવો સોળતો સોળતો ગયો તો છોકરી મને કે બે કટકા આપજો. હું તો મૂંઝાઈ ગયો. તો મેં ઓલી દલીલ કરી, મેં કીધું ઘાટો સૂનો છે મોઢું ફાટશે, તો મને કે વિમલ હોય તો વિમલ આપ. પણ હું પટેલની દીકરીને જોવા નહોતો ગયો સાહેબ, ગોધરા બાજુ ગયો તો મારો પટેલની દીકરી આવું ન ખાય. બાકીનું આમાં તિરુપતિ કોણ ગયું સાહેબ? તિરુપતિ હા ગયા છો, બીજું કોઈ ગયું સાહેબ? બસ જેટલા જેટલા આજ પહેલો ડખલો આ છોકરો એમ કહ્યું. પણ હકીકત હું ગયો તો ભરતભાઈ તિરુપતિ, 250 રૂપિયા ટિકિટ દઈને 12 કલાકે દર્શનનો વારો આવ્યો. 12 કલાકે 250 ટિકિટ દીધી, 12 કલાકે વારો આવ્યો ને તો હજુ હું આમ કરતો ભગવાનને આમ, ત્યાં તો 4-5 ના ઉભેલા ગુન્ના ઉન્નું મલ ના ઉન્નું કલની ના, મેં ધક્કો મારી દીધો મને. મેં કે ઊભી નો તો રે, મને શું લેવા ગયો એ જ મને નથી ખબર પડી. પછી મેં કીધું આમાં ન મજા આવી, થયું હવે ટકામ ધ્યાન દેવી. તો ટકો કરાવીને તો મારો ભત્રીજો આવતો હતો. મેં કીધું એટલે હાંખ્યો કાં કર્યો? મને કે હાંખ્યો નહીં, હજાયો અડાડ દીધો ઉતાવળમાં, લોહી લોહાણ થયા લોહી. પણ તિરુપતિ થાય છે એવો. પછી મને સુરત વાળો મળ્યો, મને કે ઘનશ્યામભાઈ ધોતી શાર રસ્તા વૈયા જાયજો, ગેસ્ટ હાઉસ સસ્તા છે. તો હું ના ગયો ને તો રિક્ષાવાળા ઉભેલો હતો, એ તો આપણી બાજુનો હોય નહીં. માન માન હિન્દી બોલ્યો, એટલું માન માન. મેં કીધું ધોતી શાર રસ્તા જાને કહે? એક કલાક મેં હું બોલ્યો ને એ કઈ સમજો જ નહીં. પછી એને લુંગી પહેરી હતી સાહેબ, લુંગી. મેં કે કુન્ના કુન્નુ કુન નાના, મને કે કુન્ના ના, મેં ના ને તારું બાપ. પણ હકીકત ગુજરાત છોડવી એટલે મજા નથી સાહેબ. હમણાં બોમ્બેમાં અમારો કાર્યક્રમ હતો, 1.5 મહિનો થયો. અમારો કાર્યક્રમ 9 વાગ્યા હતો, અમે 6 વાગ્યે પહોંચી ગયા હતા. 6 વાગે જૂ ચોપટી ગયા ને, મેં કીધું 2-3 કલાક કાઢવી ક્યાં? જૂ ચોપટી બોમ્બેની બેઠો ને, ના તો ફેમિલી ફરવા આવે, એમાંય નાના નાના છોકરાને સેજ છોકરો આગું ગયો તો એની મમ્મી કેવું બોલે, જો બેટા ના નહીં જવાય દિક્કા, જો ગાડી આવી જાય દિક્કા, ના નહીં જવાય મારો દિક્કો, જો બેટા ગાડી આવે ઊ થાય. મેં કીધું આ બેન બોલે રાખે તારું એવું મીઠું બોલતા. પછી કાર્યક્રમ પૂરો થયો, પછી સુરત આવ્યો. સુરત વરાસાઈ ચોપાટીમાં ગયો, નાય ફેમિલી ફરવા આવે, નાય નાના નાના છોકરાને સેજ છોકરો આગું ગયું તો એ બાય હું કે હા માર તારો બાપ કો ગાડી ચડાવી દે છે. આવો આવો ત્યારે મને એમ થયું કે આપણે સૌરજ બાજુ હાલ્યા આવી છી. અરે એની કા કરો, હું રહું ના, આવજો તિરુમાલામાં સાહેબ. મારી બાજુની વિંગમાં એક છોકરો 11 વાગે દિવસે 8 ના ગળી ગયો, અને એક હામીની બિલ્ડિંગમાં 2 મહિનેથી એક બેન પહેલા વહેલા રૂમ લઈને વહેલા, એને ક્યારે સિટીની અંદર ગયા જ નથી, પહેલા વહેલા આવ્યા. અને અમારી બાજુનો જે છોકરો 8 ના ગળી ગયો ને 11 વાગે, તો
કઈ બોલી જ નહીં. તો બીજી કે હું જ મંજૂર. આવો આવો, આટલા એટલા જ નહીં, જા જા લેતો આવજે. આવો દિનેશભાઈ આવો. ભાઈ ભાઈ મને અમને મને આજ બહુ મજા આવી સાહેબ, મિત્રો છે સાહેબ. અને આવામાં જ પ્રોગ્રામ કરાય ભાઈ, કે ગુંગા કાઢે એમાં કરવું હું આમ જઈને. આ હાથમાં કાળો ન થયો પછી આમાં લઈ લે. પણ મજા છે, ઘડેક આનંદ કરાવો. પછી ભજન બાજુ જવું છે ઘાટ ને, એ બીજા રાઉન્ડ માં. એ ઘાટ નું રીતે મારે હીરામાં હું બેહતો હતો, પણ એ બીજા રાઉન્ડ માં કઈ બહુ લાંબુ છે. એટલે વાત ક્યાં જતી એ ભૂલવાડી દીધો. એટલે બેન ને રજૂ કરવા કે લાલુભાઈ ને એલ્ફર ઘોર કરો તો હજી દા તો મારું સેમ્પલ આવો દાદા. ઘાંકો હાંકો ને તો હાલો તો હાલવા દે. આ તો છે, હા એ તો ઓળખું ઓળખું બાપુ. જોરદાર તાળીઓ દાદાને વધાવો જો, આટલી ઉંમરે ઘોર કરે ને બાપ. આપ્યું હોય તો આપતા જાજો, એવું ડીઝણ નાખતા જાજો. મજા છે સાહેબ. એટલે મારું કહેવાનું, એટલે બે બહેનું, ત્રણ બહેનું, ચાર બહેનું, ત્યાં તો પાંચ માં કેવું છે. એમને એમ કરતા કે મારો છોકરો આટો લગી લઈ ગયેલો, પપ્પા ફોલે લીધું ઉપર તો એવા કારખાને બે. એમ કરીને દસક બહેનો, અગિયાર વાગે તો ભાઈ કોઈ હોય જ નહીં. ત્યાં ઓલા બે મહિને થયા હતા ને એ બેન ઉતરા. એ આવીને કહ્યું શું છે બેન? એ કે મારો છોકરો આઠા લગડી ગયો, હવે શું કરવું? તો એ બેન કે જાવે દો ને આઠાના નું, અત્યારે આવે હું. અરે ગળી ગયો છે કીધું. એટલે હજુ હા ભાણી છે ને. અરે મજા આવે આટલામાં બોલી લે ને ભાણી. આપણું ઘર એટલે ભાણીને જ રજૂ કર્યું. એ સાલ આવજો છા છે ને અમારી માટે કલાકાર માટે. હા તમે પી લો બાપુ, પી લી હવે પીવો તું. તો હું થોડુંક બે જોક કહી દઉં. છા અમારી માટે કુળદેવી અને ગાંઠિયા હુરા પૂરા. રાતે બે વાગ્યા પછી ઈદ મળે છે. ભરતભાઈ આપણે સૌરાષ્ટ્ર આ બાજુ તો વાંધો નહીં, અમદાવાદ મારો કાર્યક્રમ હતો ને, ત્યાં તો કાર્યક્રમ પૂરો થયો તો એક બેન આવ્યા અમદાવાદ. એ કે સરસ બોલો છો ઘનશ્યામભાઈ, તમારું કયું ગામ? મેં કીધું કાઠિયાવાડી. મને કે બહુ સરસ છે. એ કે હામાં એપાર્ટમેન્ટમાં રહું છું, ચા પીવો. હાલો હું તો રાજી થઈ ગયો, ચા તો અમારું કુળદેવી. તો ગયો ને તો પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથા માળે ગયો તો હાંફી ગયો. મને કે અહીં બેસો. જૈન પછી બેન કે બોલો ચા પીવી છે કે દૂધ? મેં કીધું ચા બનાવું. મને કે આખી બનાવું કે અડધી? મેં કીધું અડધી બનાવું. મને કે ગળી બનાવું કે મોળી? મેં કીધું મોળી બનાવો. મને કે કપમાં દઉં કે રકાબીમાં? મેં કીધું રકાબીમાં દઉં. મને કે સ્ટીલમાં દઉં કાચમાં? મેં કીધું બેન રેવો જો, સા નથી પીવી. મને કે હવે ગમે તારા આવો ને તો જમ્યા વગર ન જાતે. મેં કીધું તારો દીકરો આવ્યો આવે એ સામા એટલું પૂછે જમવામાં. આવો કાકા. કાકાએ ઘોર બહુ કર્યો, એમને એક ફરી જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. ભાઈ ભાઈ હા ના 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 ના, એ ગૌશાળાની અંદર દાન કરવું અનેક છે. પછી તો નાથી અમે ઉતરી ગયા અને હોટલે ગયા. હોટલવાળાને મેં કીધું બે પેશલ ચા બનાવીને આદુ નાખજે, ગળા દબાઈ ગયા છે. તે અડધી કલાક એ સા લઈને આવ્યો. મેં કહેલા બે સામાં આટલી બધી વાર લાગે? મને કે તમે આદુનું કીધું હતું ને, પણ મેં કીધું આદુનું કીધું તો આટલી વાર લાગે? મને કે હાણસી નહોતી ને એટલે સાવીને નાખ્યું હતું.